જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર, બાયોલોજીના એક નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, રાઈટ? એને અંતર્ગત આજનો આપણો જે ટૉપિક છે એ તો તમે બોર્ડ પર જોઈ જ લીધું હશે, અને આપણે લાસ્ટ જે ટૉપિક ભણ્યા હતા કે ભાઈ કેવી રીતે આપણે રોગોથી બચી શકીએ છીએ, એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેથી આપણે આપણી જાતને રોગો સામે બચાવી શકીએ, રાઈટ ને? કે ભાઈ હંમેશા એક વસ્તુ તો ધ્યાન જ રાખવાની થાય ને કે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, કે ભાઈ સાવચેતી છે એ હંમેશા દુર્ઘટનાથી ભલી જ છે, બરાબર? આપણે પહેલેથી પ્રિકોશન રાખીએ કે ભાઈ એક વખત આપણે રોગ થાય અને પછી આપણે રોગને મટાડવા માટે આ ડૉક્ટર પાસે જઈએ, ઓલા ડૉક્ટર પાસે જઈએ, આ દવા ખાઈએ, ઓલી દવા ખાઈએ, આ રિપોર્ટ્સ કરાવીએ, પહેલાં રિપોર્ટ્સ, કેટલી બધી વસ્તુ આપણે કરાવીએ, અને પછી આપણે કોઈ એક પછી ફરી પાછું એક વખત સ્વસ્થ સ્થિતિમાં પહોંચીએ, એના કરતાં આપણે એવું કંઈ કરી શકીએ કે જેથી કરીને આપણે રોગ થાય જ નહીં, રાઈટ ને? એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. સ્વચ્છતા વિશે યાદ રાખી શકીએ છીએ, આપણે સમતોલ આહાર વિશે વાત કરી શકીએ છીએ, વ્યાયામ વિશે વાત કરી શકીએ છીએ, યોગ વિશે વાત કરી શકીએ છીએ, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક ખાવો જોઈએ, બરાબર? જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, રાઈટ? કીટકથી ફેલાતા રોગો છે તો એનો એનાથી બચવા માટે પહેલાંની આપણે વાત કરીએ કે ભાઈ ઘણા વાયરસ છે, ન્યુમોનિયા છે, શરદી છે, આ વાયરસ દ્વારા ફેલાતા રોગ છે, હવાથી ફેલાય છે, અને હવાથી ફેલાય છે ને એટલે તમારે શું ધ્યાન રાખવું પડશે કે જો આ વ્યક્તિ કોઈ રોગિષ્ઠ વ્યક્તિ હોય તો એના સીધા સંપર્કમાં લાંબા સમય સુધી આવવું નહીં, તો આપણે આપણી જાતને ન્યુમોનિયા સામાન્ય શરદીથી બચાવી શકીએ છીએ. ઘણા બધા કીટકજન્ય રોગો છે, મલેરિયા છે, ફિલારિયાસિસ છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ બધા કીટકજન્ય રોગો છે, તો એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? એનાથી બચવા માટે આપણે જે જગ્યાએ કીટકો ઉત્પન્ન થતા હોય એ જગ્યાને જ આપણે દૂર કરી નાખીએ કે જે આગળ કીટકો ઉત્પન્ન જ ના થવા જોઈએ એવી પરિસ્થિતિનું આપણે જો નિર્માણ કરશું ને તો આપણે આવા કીટકજન્ય રોગોથી આપણી જાતને બચાવી શકશું. કે મચ્છર છે તો મચ્છરથી દૂર રહેવાનો પ્રયત્ન કરો, એના માટે મચ્છર જાળી લગાવો, એના માટે તમે ઘણું બધું કરી શકો છો. મચ્છર જાળી લગાડી શકો છો, ઓડોમોસ બોડી ઉપર લગાડી શકો છો, આજુબાજુમાં પાણી ક્યાંય મીઠું પાણી ભેગું ના થવા દો, ગંદુ પાણી આજુબાજુમાં ભેગું ના થવા દો, બરાબર? બારી દરવાજામાં મચ્છર જાળી લગાવી શકો છો. પછી ગેમ્બિસિયા માછલી કે જે મચ્છરની યોળનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, એનાથી પણ તમે બચી શકો છો. લાસ્ટમાં હું તમને કહું તો ઘણી બધી રોગો એવા છે કે જેની આપણી પાસે આજે રસીઓ અવેલેબલ છે. શું અવેલેબલ છે? ઘણા બધા રોગોની રસીઓ અવેલેબલ છે, તો રસીઓ જે અવેલેબલ છે તો એ રસીનો ઉપયોગ કરી લ્યો તમે, તો સીધે સીધી આપણે ડેન્ગ્યુ છે, સોરી ડિપ્થેરિયા છે, ઉટાટ્યુ, ડિપ્થેરિયા એટલે કે ઉટાટ્યુ, પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, બરાબર? આ ટિટેનસ, પછી શીતળા, આ બધા રોગો એવા છે કે જેની રસીઓ આપણી પાસે અવેલેબલ છે તો રસીઓ આપી દેવામાં આવે તો પણ તમે રોગોથી બચી શકો છો. ઓકે, હવે આપણે આપણી વાતને આગળ વધારીએ કે પ્રતિકારક તંત્ર એટલે શું? ઇમ્યુન સિસ્ટમ, પ્રતિકારક તંત્ર આપણે કેને કહીએ છીએ? વોટ ઇઝ ઇમ્યુન સિસ્ટમ, કે પછી પ્રતિકારક તંત્ર શું છે? આપણા શરીરની અંદર આવેલું એક એવું તંત્ર કે જે હવે આજનું ચાલુ થયો, આપણા શરીરની અંદર આવેલું એક એવું તંત્ર કે જે આપણને વિવિધ રોગો સામે રક્ષણ આપે. માનવ શરીરની અંદર આવેલું એક એવું તંત્ર કે જે માનવને વિવિધ રોગો સામે રક્ષણ આપે એવા તંત્રને પ્રતિકારક તંત્ર કહેવામાં આવે છે. પ્રતિકારક તંત્ર માનવ શરીરમાં આવેલું એક એવું તંત્ર છે કે જે માનવને વિવિધ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, અને આ પ્રતિકારક તંત્ર દ્વારા, સમજો, પ્રતિકારક તંત્ર એટલે કે એવું તંત્ર કે જે સજીવ શરીરને વિવિધ રોગો સામે રક્ષણ પૂરું પાડે એને પ્રતિકારક તંત્ર, ઇંગ્લિશમાં ઇમ્યુન સિસ્ટમ બોલવામાં આવે છે. અને આ પ્રતિકારક તંત્ર દ્વારા સજીવ શરીરને વિવિધ રોગો સામે લડવા માટેની જે ક્ષમતા આપવામાં આવે છે ને એ ક્ષમતાને પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. બે કામના પ્રશ્ન રહેશે, પ્રતિકારક તંત્ર એટલે શું, પ્રતિકારકતા એટલે શું,
સજીવ શરીરની અંદર આવેલું એ કેવું તંત્ર કે જે સજીવને વિવિધ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે એને પ્રતિકારક તંત્ર કહેવાય. આ પ્રતિકારક તંત્ર આપણા શરીરને વિવિધ રોગો સામે લડવા માટેની જે ક્ષમતા આપે એ ક્ષમતાને પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી. અત્યારે કોરોના વાયરસના સમયગાળા દરમિયાન આપણે બધાને એવું કહેવામાં આવે છે ને કે ઇમ્યુનિટી વધારો કેવી રીતે વધશે ઇમ્યુનિટી, તો કે એવા પ્રકારનો ખોરાક ઉપયોગ કરવાથી, યોગ કરવાથી, વ્યાયામ કરવાથી, હે ને, હાઇજીનિક કન્ડિશન મેન્ટેન કરવાથી ઇમ્યુનિટી ક્રિએટ થઈ શકે છે. અને જો આ ઇમ્યુનિટી આપણા શરીરમાં ક્રિએટ થશે ને તો આપણે રોગથી બચી શકશું. ઘણા બધા એવું નથી કે જે લોકો હોસ્પિટલની અંદર એડમિટ થાય છે એ લોકોને જ કોરોના વાયરસ થાય છે. બજારની અંદર કેટલા બધા એવા લોકો છે કે જેને કોરોના વાયરસ થઈ ગયો છે એને ખબર પણ નથી પડી, બરાબર. અત્યારે તમે હમણાં જ મેં એક સર્વે જોયો દિલ્હીનો, કે દિલ્હીના સર્વેની અંદર એમ કહેવામાં આવતું હતું કે ભાઈ એ લોકો એ જે દિલ્હીના જે એ લોકોના એન્ટીબોડી ટેસ્ટ કરીને તો 30% માણસો એવા છે કે જેને કોરોના થયો નથી, ઇવન ધો દે હેવ ધે એન્ટીબોડીઝ ઇન ધેર બોડી, રાઈટ. તો આ પ્રકારે આપણે બચી શકીએ છીએ. તો પ્રતિકારક તંત્ર અને પ્રતિકારકતા એ બે એકદમ ક્લિયર થઈ ગઈ. સજીવ શરીરમાં આવેલું એક એવું તંત્ર કે જે આપણા શરીરને વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા આપે એને પ્રતિકારકતા કહેવામાં આવે છે ઇમ્યુનિટી. ઇમ્યુનિટી બે પ્રકારની હોય, કાં તો જન્મજાત હોય અને કાં ઉપાર્જિત હોય. ઇમ્યુનિટી ક્લિયર? હા, ઇમ્યુનિટી એટલે શું? તો કે આપણા શરીરમાં આવેલ વિવિધ રોગો સામે લડતા પ્રતિકારક તંત્ર દ્વારા આપણે રોગો સામે લડવાની જે ક્ષમતા આપવામાં આવે છે તેને પ્રતિકારકતા કહે છે. પ્રતિકારક તંત્ર એટલે શું? તો કે પ્રતિકારક તંત્ર એટલે માનવ શરીરની અંદર આવેલું એક એવું તંત્ર કે જે આપણે વિવિધ રોગો સામે વિવિધ રોગોથી રક્ષણ આપે એને પ્રતિકારક તંત્ર ઇમ્યુન સિસ્ટમ કહેવામાં આવે. આ ઇમ્યુન સિસ્ટમ દ્વારા આપણે વિવિધ રોગો સામે લડવા માટેની જે ક્ષમતા આપવામાં આવે એને પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી, પ્રતિકારકતા અથવા ઇમ્યુનિટી બે પ્રકારની હોય. એક જન્મજાત અને બે ઉપાર્જિત. તો આજે આપણે જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરશું. પહેલાં આટલું બધાને એકદમ મસ્ત મજાનું ચોખ્ખું થાય પછી હું આગળ જાઉં, બરાબર. કે આપણા શરીરની અંદર આવેલું એક એવું તંત્ર કે જે આપણા શરીરને વિવિધ રોગો સામે લડવા માટેની ક્ષમતા આપે એને પ્રતિકારકતા કહેવામાં આવે છે, ઇમ્યુનિટી કહેવામાં આવે છે. ઇમ્યુનિટી બે પ્રકારની હોય છે. એક જન્મજાત કે જે સજીવને જન્મતાની સાથે વારસામાં પ્રાપ્ત થાય ને, હે, એવા પ્રકારની પ્રતિકારકતા કે જે સજીવ શરીરની અંદર જન્મતાની સાથે જ વારસામાં પ્રાપ્ત થાય ને તેને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. અને એવી પ્રતિકારકતા કે જે સજીવ પાછળથી ગ્રહણ કરે છે એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે છે. કોઈ બી સમજો, આ બે શબ્દો હું તમને સમજાવું. જન્મજાત અને ઉપાર્જિત, લાઈક આપણે બોલતા શીખીએ તો એ આપણે એક જન્મજાત લક્ષણ કહેવાય, હાલતા ચાલતા શીખીએ તો એ જન્મજાત લક્ષણ કહેવાય. બધા બોલે હાલે ચાલે, ઇટ્સ નોટ એ ન્યૂ થિંગ ફોર એનીબડી, રાઈટ. બટ લખતા શીખવું ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય, બરાબર. હે, વાંચતા શીખવું ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. કોઈ બી વાહન ચલાવતા શીખવું ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. કોઈ બી કલા શીખવી, કોઈ પણ કામ શીખવું એ ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. આપણે શીખવું હોય તો અહીં આપણે આવડે, બાકી જન્મતાની સાથે જ કંપની ફિટેડ સિસ્ટમ હોતી નથી. આટલું ક્લિયર?
જન્મજાત પ્રતિકારકતા કોને કહેવામાં આવે? એ કેવા પ્રકારની પ્રતિકારકતા કે જે સજીવ શરીરમાં જન્મતાની સાથે જ આવેલી હોય તેને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. જન્મજાત પ્રતિકારકતા એ કેવા પ્રકારની પ્રતિકારકતા છે કે જે સજીવ શરીરમાં જન્મતાની સાથે જ ઉત્પન્ન થાય છે. સજીવ શરીરમાં જન્મતાની સાથે જે પ્રતિકારકતા ઉત્પન્ન થાય તેને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. બીજી કઈ પ્રતિકારકતા થશે? ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું? તો કે જન્મતાની સાથે વારસામાં નહોતી વળી. એક એવી પ્રતિકારકતા કે જે જન્મતાની સાથે જ વારસામાં નથી મળતી પરંતુ પાછળથી ઉત્પન્ન કરવામાં આવે છે. જન્મતાની સાથે જ વારસામાં ના મળે પરંતુ પાછળથી ઉત્પન્ન કરવામાં આવે ને એવી પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે છે. જન્મતાની સાથે વારસામાં નથી મળતી પરંતુ પાછળથી ગ્રહણ કરવામાં આવે છે એવી પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે છે. રાઈટ? લાઈક આપણે પોલિયોના ટીપા પીધા તો એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. એક વ્યક્તિને કોરોના વાયરસ થઈ જાય અને પછી પાછો ફરી પાછો કોરોના વાયરસ એના શરીર ઉપર અસર ન કરે, દેટ ઇઝ ઉપાર્જિત પ્રતિકારકતા. એક વખત અછબડા થઈ જાય પછી બીજી વખત અછબડા ન થાય તો ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે છે. વ્યાખ્યા ક્લિયર? જન્મજાત અને ઉપાર્જિત. પહેલી આપણે વાત કરીએ જન્મજાત પ્રતિકારકતા. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇનેટ ઇમ્યુનિટી. ઇનેટ ઇમ્યુનિટી દેટ ઇઝ જન્મજાત પ્રતિકારકતા. શું છે જન્મજાત પ્રતિકારકતા? એવી પ્રતિકારકતા કે જે સજીવને જન્મતાની સાથે જ વારસામાં મળે તેને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. એવી પ્રતિકારકતા કે જે સજીવ શરીરમાં જન્મદાની સાથે જ વારસામાં પ્રાપ્ત થાય તેને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. જન્મજાત પ્રતિકારકતા એક એવી પ્રતિકારકતા છે કે જે સજીવ શરીરમાં જન્મદાની સાથે જ વારસામાં પ્રાપ્ત થાય છે તેને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. આ પ્રતિકારકતાને અંતર્ગત પહેલી વસ્તુ તો એ જ કરવાની કે રોગકારક સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે. આ પ્રતિકારકતાને અંતર્ગત રોગકારક સજીવોને સજીવ શરીરની અંદર આપણા શરીરની અંદર પ્રવેશતા જ અટકાવવામાં આવે છે. અને બાયચાન્સ કોઈક રોગકારક સજીવ આપણા શરીરની અંદર દાખલ થઈ જાય ને તો તરત જ એનો નિકાલ કરવા માટેના પ્રયોજનો વિચારવામાં આવે છે. બે વસ્તુ કરશું આપણે. કઈ બે વસ્તુ કરશું? પહેલી વસ્તુ કે એક તો સજીવ શરીરની, એક તો આપણા શરીરની અંદર એકે રોગકારક સૂક્ષ્મજીવોને આવવા જ નહીં દેવાના, આપણા શરીરની અંદર આવતા રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ જ અટકાવી દેવાનો. અને બીજી વાત, બાયચાન્સ કોઈક રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર જો આવી જાય તો તરત જ એનો નિકાલ કરવા માટેના પ્રયોજન વિચારવાના. આ બે વસ્તુ એને અંતર્ગત કરાવવામાં આવે છે. ચલો ડન. જન્મજાત પ્રતિકારકતા એટલે શું? એવી પ્રતિકારકતા કે જે સજીવ શરીરને જન્મતાની સાથે વારસામાં પ્રાપ્ત થાય. આ પ્રતિકારકતાને અંતર્ગત જન્મજાત પ્રતિકારકતા એટલે કે એક એવી પ્રતિકારકતા કે જે સજીવ શરીરમાં જન્મતાની સાથે જ વારસામાં પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતાને અંતર્ગત સજીવ શરીરમાં વિવિધ રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવવામાં આવે છે. અને છતાં જો દાખલ થાય તો
તરત જ તેનો નિકાલ કરવામાં આવે છે. ફર્સ્ટ થિંગ કે પહેલાં તો આવા જ ના જોઈએ કોઈ, અને કદાચ આવી જાય ને તો તરત જ એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેથી એનો નિકાલ થઈ શકે. આ માટે વિવિધ અંતરાયો વિકસાવવામાં આવે છે. આ માટે વિવિધ અંતરાય વિકસાવવામાં આવે છે. બેરિયર, પહેલું થશે ભૌતિક અંતરાય, બીજો થશે દેહધાર્મિક અંતરાય, ત્રીજો થશે કોષીય અંતરાય, અને ચોથો થશે કોષરસી અંતરાય. ચાર અંતરાય: ભૌતિક, દેહધાર્મિક, કોષાંતરીય, કોષીય અને કોષાંતરીય. ભૌતિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષીય અંતરાય અને કોષરસી અંતરાય, એમ ચાર પ્રકારના અંતરાય આને અંતર્ગત વિકસાવવામાં આવે છે. ઓકે, ચાલો જો જન્મજાત પ્રતિકારકતા, ઇનનેટ ઇમ્યુનિટી, એક એવી પ્રતિકારકતા કે જે સજીવ શરીરની અંદર જન્મતાની સાથે જ વારસામાં મળે એવી પ્રતિકારકતાને જન્મજાત પ્રતિકારકતા કહેવામાં આવે છે. ઓકે, આ પ્રતિકારકતાને અંતર્ગત સજીવ શરીરની અંદર રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ જ અટકાવવામાં આવે છે, અને બાયચાન્સ જો આવી જાય તો તરત જ એનો નિકાલ કરવા માટેના પ્રયત્નો વિકસાવવામાં આવે છે. અને આના માટે વિવિધ પ્રકારના અંતરાય અથવા બેરિયર્સ વિકસાવવામાં આવે છે. એમાંથી પહેલો બેરિયર થશે ભૌતિક અંતરાય. ભૌતિક અંતરાયમાં શું કેનો ઉપયોગ થાય, કેનો સમાવેશ થશે? ત્વચા અને શ્લેષ્મ પડ. ભૌતિક અંતરાયમાં કેનો સમાવેશ થશે? ત્વચા અને શ્લેષ્મ પડ, જેમાંથી ત્વચા મુખ્ય અંતરાય છે. ત્વચા છે ને એ ત્વચા અને શ્લેષ્મ પડ એનો સમાવેશ થશે. મુખ્ય તો કે ત્વચા, બરાબર, ત્વચા મુખ્ય છે. હવે ભૌતિક અંતરાય શું કરશે? ભૌતિક અંતરાયને અંતર્ગત કેવી રીતે કાર્ય કરવામાં આવશે? તો કે ભૌતિક અંતરાય છે ને ત્વચા એક અભેદી આવરણ પૂરું પાડે છે. ત્વચા શું કરશે? એક અભેદી આવરણ પૂરું પાડશે, અને જ્યાં સુધી કપાશે નહીં ને ત્યાં સુધી એક પણ રોગકારક સૂક્ષ્મજીવને ત્વચા કે જે એક અભેદી આવરણ પૂરું પાડે છે, અને જ્યાં સુધી ત્વચા કપાશે નહીં ને ત્યાં સુધી તે એક પણ રોગકારક સૂક્ષ્મજીવને આપણા શરીરની અંદર આવવા જ નહીં દે. ત્વચા કે જે એક અભેદ્ય આવરણ પૂરું પાડે છે, અને જ્યાં સુધી કપાશે નહીં ત્યાં સુધી એક પણ રોગકારક સૂક્ષ્મજીવને શરીરની અંદર આવવા જ નહીં દે. બરાબર, શ્લેષ્મ પડ. હું પહેલાં તમને એમ કહું કે ક્યાં ક્યાંથી આપણા શરીરની અંદર રોગકારક સૂક્ષ્મજીવો આવી ક્યાં ક્યાંથી શકે? ત્વચા મારફતે આવે, આંખ મારફતે આવે, નાક મારફતે આવે, મુખ મારફતે આવે, કાન મારફતે આવે, બરાબર, અને મળદ્વાર અને મૂત્રદ્વાર મારફતે આવે. આપણા જે કુદરતી છિદ્રો છે, મળદ્વાર અને મૂત્રદ્વાર, મુખ, આંખ, નાક, કાન અને ચામડી, આટલા ઓપનિંગ, આટલા જીદ્ર, આટલી જગ્યાઓ છે કે જ્યાંથી આ પેથોજન્સ છે એ આપણા બોડીની અંદર એન્ટર કરી શકે છે. તો આ બધા એરિયાને બ્લોક કરી દો. ત્વચા તો કે અભેદ્ય આવરણ પૂરું પડી દીધું, ત્વચા મારફતે એકેય સૂક્ષ્મજીવોને આવવા નહીં દેવાના. પછી કે નાક મારફતે આવે તો, કાન મારફતે આવે તો, મળદ્વાર મારફતે આવે તો, મૂત્રદ્વાર મારફતે આવે તો કે ના, ત્યાંથી ના આવે. શું કામ ના આવે? કારણ કે ત્યાં શ્લેષ્મ પણ આપી દીધું છે. એટલે જો બાય ચાન્સ કોઈ ભી સૂક્ષ્મજીવ આ વિસ્તારમાં આવશે ને તો તરત જ એનો શ્લેષ્મ પડ દ્વારા નાશ કરી નાખવામાં આવશે. બરાબર, શ્લેષ્મ પડ છે એ લાઈક હું શ્વાસ લઉં તો મારા નાકની અંદર સૂક્ષ્મજીવ આવ્યા તો તરત જ અહીંયા ને ચોંટી જાય, અહીંથી આગળ સૂક્ષ્મજીવ જાય જ નહીં. નાકની અંદર સૂક્ષ્મજીવ દાખલ થઈ જાય તો સીધે સીધા અન્યને ચોંટી જાય, એટલે આગળ જાય જ નહીં. આગળ જ ના ગયા તો રોગ થયો? તો કે ના, રોગ ના થયો. એટલા માટે ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય ધરાવે છે, અને શ્લેષ્મ પડ જઠરાંત્રિય માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગના અધિછદમાં આવેલું હોય છે. ત્વચા અને શ્લેષ્મ પડ આ ભૌતિક અંતરાય છે. ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે અને શ્લેષ્મ પડ ક્યાં આવશે? જઠરાંત્રિય માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ, એ શું ધરાવશે? શ્લેષ્મ પડ.
त्वचा અને શ્લેષ્મ પડ મુખ્ય ભૂત ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે સૂક્ષ્મ જીવોનો પ્રવેશ અટકાવે છે ક્યાં ક્યાંથી આવતા હતા સૂક્ષ્મ જીવો જઠરાંત્રિય માર્ગ મૂત્ર માર્ગ આંતરડામાંથી અને આ બધા વિસ્તારમાંથી આવેલા હતા ક્યાંથી પ્રવેશ અટકાવી દીધો બીજું થશે દેહધાર્મિક અંતરાય બીજો અંતરાય થશે દેહધાર્મિક અંતરાય ઓકે દેહધાર્મિક અંતરાયમાં કોનો સમાવેશ થશે તો કે જઠરની અંદર હવે ભાઈ આપણે એમ કીધું કે મુખ ખોરાક મારફત આવ્યા તો આ સૂક્ષ્મ જીવ આપણા શરીરની અંદર આપણે માસ્ક પહેર્યું તો નાક મારફતે અને મોઢા મારફતે કોરોના વાયરસ આપણા શરીરની અંદર ના આવ્યા પણ ખોરાક મારફતે આવ્યા તો મુખની અંદર લાળ જઠરમાં એસિડ અને આંખના આશ્રુ જઠરની અંદર એસિડ જઠરમાં એસિડ આંખના આશ્રુ અને લાળરસ આંખના આશ્રુ અને લાળરસમાં રહેલ લાઇસોઝાઇમ સૂક્ષ્મ જીવોનો આવતા અટકાવે બરાબર કે ભાઈ મોઢા મારફતે ખોરાક મારફત આવી ગયા તો કે ના ખોરાક મારફતે ના આવે શું કામ ના આવે કારણ કે મુખની અંદર જો આવ્યા તો તરત જ મુખની અંદર આવેલો લાળરસ એને મારી નાખશે બરાબર અને જો જઠરની અંદર પહોંચી ગયા બાય ચાન્સ તો પછી જઠરની અંદર આવેલો એસિડ એને મારી નાખશે તો આમ એને મારવા માટે ના આપણી પાસે તૈયાર જ પડી છે બધી વસ્તુઓ બરાબર હવે આ બે વસ્તુ તો કેવી રીતે થઈ કે આ બે તો આવતા અટકાવવાના પણ ત્વચા જ્યાં સુધી હાજી છે ત્યાં સુધી સૂક્ષ્મજીવ ના આવે ત્વચા કપાય તો સૂક્ષ્મજીવ શરીરની અંદર આવે ને તો એનું એ કંઈક પ્રયોજન તો વિચારવું પડે કે ના વિચારવું પડે તો કે ઓબ્વિયસલી આ બે કામ એવું કરશે કે જે એને આવતા અટકાવશે શું કરશે શરીરમાં આવતા અટકાવે પ્રવેશ અટકાવે કોણ કોણ ભૌતિક અંતરાય અને દેહધાર્મિક અંતરાય હવે કોષીય અંતરાય અને કોષરસી અંતરાય એ બે શું કરશે કોષાંતરી અંતરાય અને કોષરસી અંતરાય એ બે આવેલા સજીવનો નાશ કરવાનો પ્રયત્ન કરશે આવેલા સજીવનો નાશ કરવાનો પ્રયત્ન કોણ કરશે તો કે કોષાંતરી અંતરાય અને કોષરસી અંતરાય બે આવેલા સજીવોને નાશ કરવાનો પ્રયત્ન કરે છે ઓકે તો આ વાત થઈ ગઈ આપણી પૂરી બરાબર હવે કોણ કોણ જો આપણી ત્વચા કોઈ પણ જગ્યાએથી કપાય ને એ જેવી કોઈ પણ જગ્યાએથી આપણી ત્વચા કપાય ને એટલે તરત જ ભક્ષક કોષો ત્યાં આવીને ઊભા રહી જશે કોણ આવીને ઊભું રહી જશે ત્યાં આગળ ભક્ષક કોષો જેવી આપણી ત્વચા કપાશે કે તરત જ કેટલાક શ્વેત કણો કે જે ભક્ષક કોષો તરીકે વર્તે છે ને એ તરત જ ત્યાં આવીને ગોઠવાઈ જશે ને બહારથી આવતા સૂક્ષ્મ જીવોને ફટાફટ મારતા જશે બરાબર જે જગ્યાએથી ત્વચા કપાણીને એ જગ્યાએથી તરત જ ભક્ષક કોષો આવતા જશે ભક્ષક કોષો આવીને ગોઠવાતા જશે અને એને ન મારી નાખશે ઓકે આપણા શ્વેત કણો જેવા કે પોલિમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ તટસ્થ કણો એક કેન્દ્રીય કણો એટલે કે મોનોસાઇટ્સ અને નૈસર્ગિક મારક કોષો પેશીઓમાં રહેલા બૃહદ કોષો એ જીવાણુઓનું ભક્ષણ કરી જશે વિવિધ પ્રકારના શ્વેત કણ લાઇક પી એમ એન એલ પોલિમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ કે જે એક પ્રકારના તટસ્થ કણ છે આ સિવાય એક કેન્દ્રીય કણ આપણે ખબર જ છે ને ઇંગ્લિશમાં મોનોસાઇટ્સ કહેવાય પીએમએનએલ પોલિમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ એક કેન્દ્રીય કણ નૈસર્ગિક મારક ટી કોષો અને બૃહદ કોષો નૈસર્ગિક મારક ટી કોષો અને બૃહદ કોષો આ બધા કોષો શું કરે ભક્ષક કોષો તરીકે વર્તે આ બધા જ ભક્ષક કોષો તરીકે વર્તે અને પરજાત દ્રવ્યોનું ભક્ષણ કરે
બરાબર. આ બધા જ કોષો રહ્યા ને એ ભક્ષક કોષો તરીકે વર્તે, અને આ બધા જ ભક્ષક કોષો તરીકે વર્તે છે ને ત્યારે પરજાત દ્રવ્યોનું ભક્ષણ કરી અને આપણા શરીરનું રક્ષણ કરી જાય છે. આપણે કંઈ થવા દેતા નથી. ઓકે, ભૌતિક અંતરાય ત્વચા, તો કે ભાઈ મુખ્ય ભૌતિક અંતરાય હતું શ્લેષ્મ પડ, કે જે પણ એક એવું કાર્ય કરે કે જેને અંતર્ગત બહારથી આપણા શરીરની અંદર રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે છે. ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે. જઠરાંત્રિય માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ, શ્લેષ્મ પડ, આ બધી જગ્યાએ શ્લેષ્મ પડ આવેલું હોય તે સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે છે. ઓકે, પછી દેહધાર્મિક અંતરાય, કે ભાઈ જો ખોરાક સાથે આવી ગયા તો કે મુખમાં લાઈસો જાય મારી નાખશે, અને જઠરની અંદર મંદેચ્યલ અને મારી નાખશે. આંખ મારફતે આવે તો કે ના, આંખ મારફતે ના આવે, શું કામ ના આવે, કારણ કે આંખમાં તો લાઈસોઝાઇમ છે, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે, એ મારી નાખશે. અને પછી કહે કે ભાઈ હાલો, ત્વચા જ્યાં સુધી હાજી છે ત્યાં સુધી ખોરાક કોઈ બી માઇક્રો ઓર્ગેનિઝમ નહીં આવે. ત્વચા કપાઈ તો આવે તો શું કરવાનું, તો કે ત્વચા કપાઈ ને ત્યારે જો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આવે ને તો તરત જ આ બધા શ્વેતકણો છે, બરાબર. આ બધા શું છે, તો કે આ બધા જ શ્વેતકણ છે. ઓકે, આ બધા જ શ્વેતકણો છે, અને આ બધા શ્વેતકણો તરીકે વર્તે ને ત્યારે આ બધા માઇક્રો ઓર્ગેનિઝમને મારી નાખે છે, બરાબર. અને ચોથી આપણે વાત કરીએ ને તો ચોથું થશે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાય એને આપણે સાઇટોકાઇન બેરિયર્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એ શું કરશે, એ છે ને વાયરસગ્રસ્ત કોષ છે ને, એક કોષ છે જોજો, એની અંદર છે ને વાયરસગ્રસ્ત કોષ, વાયરસગ્રસ્ત કોષ દ્વારા ઇન્ટરફેરોન્સનો સ્ત્રાવ થાય, એક ટાઈપનું પ્રોટીન છે એનો સ્ત્રાવ થાય, જે બિનચેપી કોષોને વાયરસનો પ્રવેશ અટકાવે. મતલબ કે જો કોઈ એક કોષ છે એની અંદર, જો કોઈ એક કોષની અંદર ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ થશે ને તો એ કોષ તરત જ શું કરશે, એ કોષ તરત જ વાયરસગ્રસ્ત કોષ છે એની અંદર ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ થશે, રાઈટ. વાયરસગ્રસ્ત કોષમાં ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ થાય ને હે, તો એ કોષ તરત જ બીજા કોષની ઇન્ટરફેરન્સ બીજા કોષને પ્રાપ્ત થઈ જાય. એક એક્ઝામ્પલ તમને આપું, હો, આ બધા કોષો છે. ઓકે, આ વાયરસ છે, જેવો વાયરસમાં એક કોષમાં વાયરસ ઉત્પન્ન થયો ને, આવ્યો ને, એટલે શું થશે, ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ કરશે. આ ઇન્ટરફેરન્સ છે ને બાજુના કોષોમાં દાખલ થઈ જશે. આ ઇન્ટરફેરન્સ શું થઈ જાય, તરત જ નજીકના સંપર્કના કોષો હોય ને એની અંદર દાખલ થઈ જાય, અને નજીકના સંપર્કના કોષોમાં જેવો ઇન્ટરફેરન્સ દાખલ થશે ને એ ભેગું તરત જ ઈ એરિયા હવે વાયરસ માટે બ્લોક થઈ ગયો, ત્યાં હવે વાયરસ જઈ નહીં શકે. વાયરસગ્રસ્ત કોષ દ્વારા ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ થાય, આ ઇન્ટરફેરન્સ થઈ આજુબાજુના જે સંપર્કના બીજા કોષો હતા એની અંદર દાખલ થઈ જાય, એટલે જ્યાં આગળ વાયરસ છે એ ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ, વાયરસના લીધે ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ થશે ને ત્યાં આગળ હવે નવા વાયરસ દાખલ થઈ શકશે નહીં. એટલે એ વાયરસ હવે આજુબાજુના કોષમાં દાખલ નથી, એટલે આ વાયરસ અહીં પુરાઈ ગયો. આટલા એકને એક જ કોષને ડેમેજ કરી શક્યો, હે, એકને એક જ કોષને ડેમેજ કરી શકો, આજુબાજુમાં તો એ જઈ જ ના શકો, આજુબાજુમાં જઈ ના શકો, એટલા માટે આજુબાજુના કોષોને એના લીધે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. ઓકે, તો આપણો એક 4 માર્ક્સનો પ્રશ્ન આપણે આજે ભણ્યા, કે પ્રતિકારકતા એટલે શું અને જન્મજાત પ્રતિકારકતા વિશે સમજાવો. રેડી, એટલું બધું સમજી શકાય. આની અંદર ભક્ષક કોષોની વાત કરવાની, આની અંદર ઇન્ટરફેરન્સની સ્ત્રાવ કરવાની. ઇન્ટરફેરન્સ શું છે, એક પ્રકારનું એન્ટીમાઇક્રોબિયલ પ્રોટીન છે. શું છે ઇન્ટરફેરન્સ, એક ટાઈપનું એન્ટીમાઇક્રોબિયલ પ્રોટીન છે. શું કરશે, વાયરસ ક્રોસ દ્વારા તેનો સ્ત્રાવ થશે અને તે અન્ય કોષોની અંદર વાયરસનો પ્રવેશ અટકાવે છે. ઓકે, સારું, ચાલો. તો આજે એક પ્રશ્ન આપણો થયો, કાલે ઉપરજીત પ્રતિકારકતા આપણે જોશું.
ओके चलो गुड बाय।